નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એક ક્યાંથી જોઉં જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ તેમાં નંબર એક નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દ નીચે લીતી કરો નંબર એક જે તમને ચિત્ર આપેલું છે તો તેને આપણે ઉપરથી જોઈશું ત્યાર પછી નંબર બે ઉપર જે ચિત્ર આપેલું છે તેને આપણે બાજુથી જોઈએ ત્યાર પછી નંબર ત્રણ ઉપર જે ચિત્ર આપેલું છે તેને આપણે આગળથી જોઈએ ત્યાર પછી ચાર નંબરનું જે ચિત્ર આપેલું છે તેને પણ આપણે આગળથી જોઈએ અને ત્યાર પછી પાંચ નંબરમાં જે ચિત્ર આપેલું છે તેને આપણે ઉપરથી જોઈશું ત્યાર પછી નંબર બે નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન એટલે કે ડિઝાઇન બનાવો તો તમે અહીં જોઈ શકો છો કે ટપકાની મદદથી પેટર્ન બનાવેલી છે ત્યાર પછી નંબર ત્રણ ઉપર નીચે આપેલા ટપકાને જોડીને ચોરસ અને લંબચોરસ દોરો તો નીચે તમે જોઈ શકો છો કે ટપકાને જોડીને લંબચોરસ અને ચોરસ બનાવેલા છે ત્યાર પછી આગળ જોઈએ નંબર ચાર નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો પેલા આપણે આપેલું છે પેન્સિલ બેટ પુસ્તક ચશ્મા અને સીસી તો તમે અહીં જોઈ શકો છો પેન્સિલ દોરેલી છે ચશ્મા છે અને ત્યાર પછી પુસ્તક અને ત્યાર પછી અહીં નીચે જોઈ શકો છો બેટ દોરેલું છે અને સીસી પણ દોરેલી છે ત્યાર પછી નીચે નીચે નંબર આપેલા અડધા ચિત્રોને અરીસામાં જુઓ અને પૂર્ણ ચિત્ર બનાવો આ ચિત્રને તમારે અરીસામાં જોવાના છે અને જે અધૂરા છે એ ચિત્રને તમારે પૂર્ણ કરવાના છે જો તે તમે પૂર્ણ કરેલા ચિત્ર નીચે જોઈ શકો છો ત્યાર પછી નંબર છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકશે તો જુઓ જે સરખા ભાગ આપણે દોરી શકીશું તેમાં જોઈ શકો છો નીચે જેમ કે એક નંબરનું છે ત્યાર પછી બે નંબર પરનું છે ત્રણ નંબરનું છે જેના આપણે સરખા ભાગ દોરી શકીએ છીએ પછી ચાર નંબરનું છે તેને આપણે સરખા ભાગ દોરી શકીએ નહીં પછી પાંચ નંબર આપેલું છે તેને આપણે સરખા ભાગ દોરી શકીએ ત્યાર પછી છ સાત આઠ પછી નવ દસ અગિયાર અને ત્યાર પછી બાર નંબરમાં ક આપેલો છે તો તેને આપણે સરખા ભાગથી દોરી શકીએ નહીં ત્યાર પછી તેર અને ચૌદને પણ આપણે સરખા ભાગથી ન દોરી શકીએ ત્યાર પછી નીચે જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન નીચે આપેલી વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે લેટી કરો નંબર એક પહેલાં તમને જે ચિત્ર આપેલું છે એને આપણે ક્યાંથી જોશું તો કે ઉપરથી ત્યાર પછી નંબર બે ઉપર જે ચિત્ર આપેલું છે તેને આપણે નીચેથી જોઈશું ત્યાર પછી નંબર ત્રણ ઉપર જે ચિત્ર આપેલું છે એને આપણે સામેથી જોઈએ ત્યાર પછી નંબર ચાર નીચે આપેલા ટપકાની મદદથી ત્રિકોણ અને ષ્ટકોન બનાવો તો જે તમે અહીં જોઈ શકો છો કે ટપકાની મદદથી ત્રિકોણ અને બનાવેલ છે ત્યાર પછી નંબર નીચે આપેલા ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો જે અહીં કાતર આપેલી છે અને પતંગો આપેલું છે જેનો અડધો ભાગ આપેલો છે અને અડધો ભાગ આપણે દોરવાનો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નીચે ક્યાં ચિત્રને તૂટક રેખાથી વિભાજીત કરીએ તો બે સમાન ભાગ બને તો જો નંબર છ માં આપેલું છે જેને આપણે સમાન ભાગ ન બને ત્યાર પછી નંબર સાત આપેલો છે તેમાં આપણે સમાન ભાગ બની શકશે અને ત્યાર પછી આઠ નંબરમાં જે આપેલું છે તેમાં પણ આપણે સમાન ભાગ બનાવી શકીશું નહીં તો ધોરણ ત્રણના ગણિત વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ